नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापाराभार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण नारयनमुनि वरनिवेशरवणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ પાંચ એમાં છેલ્લે કથા લખે છે અંજાર ગામમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે મહારાજે ત્યાં મોહરૂપી મદિરાની વાત કરી છે કે મોહરૂપી મદિરા બધી મદિરાથી ભારે મદિરા છે સત અને અસતનો વિવેક મોહરૂપી મદિરા થવા દેતી નથી માટે મોહરૂપી મદિરાથી ભગવાનના ભક્તોએ બચવું જોઈએ નિયમરૂપી કપડાને પહેરવા જોઈએ નિયમરૂપી જે કપડાં પહેરે છે નિયમરૂપી કોટની વચ્ચે રહે છે એને માયા લૂઠતી નથી શ્રીજી મહારાજે જ્યારે અંજાર ગામમાં આવી વાત કરી છે ત્યાર પછી આગળ આધારન સ્વામી લખે છે મુક્ત મની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ છ શ્રી હરિમહ રાજપ્રતિ પૂર કે જનજો જે હ बोलत कर जोरी के बात कहत अब तेह जो जो कही तुम वारता जे ही तैसे वर जग सब कुन गुरु शिष्य ही અંજારમાં શ્રીહરીએ લોકો આગળ ઉપર કહી ગયા તેવી વાત કરી ત્યારે તે બધાએ હાથ જોડીને શ્રીહરીને કહ્યું હે સ્વામિનારાયણ આપ જે જે વાત જે આપે જે વાત કહી એ પ્રમાણે દુનિયામાં કોણ શિષ્યને કોણ ગુરુ વર્તે છે કયો ચેલન કયો ગુરુ વર્તે તમે કીધું એવું જેને જેવા ગુરુ આવીને મળી ગયા તેઓ તે પ્રમાણે વર્તે છે ચાલે છે ને ગુરુ પણ લોકોની જેવી રૂચિ હોય તેવો બોધ ઉપદેશ આપે છે જેવો પ્રથમ ઉપદેશ મળે એવો જીવ થાય છે પ્રથમ જે ઉપદેશ મળે છે ભગવાનની આજ્ઞા અને ઉપાસનાનો ઉપદેશ સદગુરુ થકી મળે તો મોમુક્ષુ એ રસ્તા ઉપર ચાલે છે નહીં તો મેં આગળ કીધું તું એમ હોકાના બીડીઓના યજમાનો હોય છે ચલમોના યજમાનો હોય છે એવી પત્રિકાઓ પણ છપાય છે શ્રીજી મહારાજે આ સત્સંગની રીતિ એવી કરી છે બહુ ચોખ્ખી કરી છે બહુ ચોખ્ખી કોઈ પ્રકારનું શ્રીજી મહારાજ આખા ભારતમાં ફર્યા ને હિમાલયની ટોચથી માંડીને નેપાળની ઊંડી ખીનોમાં જઈને પણ શ્રીજી મહારાજે જ્યાં ગરબડ ગોટા હતા બધા જોઈ લીધા હતા અને શ્રીજી મહારાજે આ સત્સંગની અંદર આવી અને એવી એક પ્રણાલિકા સ્થાપી કે જેના દ્વારા સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જીવોનું આત્યંતિક કલ્યાણ થતું રહે એટલે આ બધા અંજાર ગામના જે લોકો છે મહારાજના ઉપદેશથી બહુ પ્રભાવિત થયા કારણ કે શ્રીજી મહારાજ પોતે વાત તો કરતા પણ શ્રીજી મહારાજ સાથેના સંતો ભક્તો હતા ને એનું વર્તન એવું હતું કે વર્તન જ વાતો કરતું એ વર્તન જ કોઈ ઈતર લોકોને ભગવાન સ્વામિનાયનનો પરિચય આપતા આપણું જીવન આપણું વર્તન આપણી વાણી શ્રીજી મહારાજનો જે દાખલો છે શ્રીજી મહારાજની જે મહેનત છે શ્રીજી મહારાજ નું અક્ષર ધામમાંથી જેના માટે આ પૃથ્વી પર આવવું છે આગળ આ બધા ભક્તો શ્રીજી મહારાજનો ઉપદેશ સાંભળીને એમ બોલ્યા કે જેને જેવા ગુરુ આવીને મળી ગયા તેઓ તે પ્રમાણે વર્તે છે ને ચાલે છે રોગીની રૂચિ જોઈને વિચારીને વૈદ તેને દવા આપે છે જ્યારે તેમની પ્રકૃતિ રુચિ મળી જાય ત્યારે બધા લોકો તેને માને છે કયો ડોક્ટર સારો લાગે તો કે દવા ઓછી આપે કેટલાકને એવું હોય કે એ અમુક ડોક્ટર પાસે જાય જ નહીં કેમ તો કે એ ડૉક્ટરને દવાઓ બહુ આપવાની ટેવ છે અને ઘણા ડોક્ટર એવા હોય કે એની રુચિ જેવી હોય તમારે ગમે એવું હોય તો કે આ બે ગોળી લેજો બસ અને અમુક ડૉક્ટરો એવા હોય કે ગોળી તમે જોજો ડૉક્ટર અમુક ડૉક્ટરોની રુચિ અમે તો સંતો છીએ ને એટલે અમારે તો ડૉક્ટરો ડૉક્ટર બદલાય બે ચાર ડૉક્ટર હોય ઓળખાણવાળા તો ક્યારેક આ ડૉક્ટર પાસે જઈએ ક્યારેક આ ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર કોઈ સાંભળતા હોય તો માફ કરજો પણ ડૉક્ટર અલગ અલગ બે ત્રણ પાસે ગયા હોય ને તો પછી કેમ થાય કે એક જ રોગ હોય એક સરખી સિચ્યુએશન હોય તો એક ડૉક્ટર પાસે જઈ દસ ગોળી લખી દે અને બીજા ડોક્ટર પાસે જઈએ તો બે જ ગોળી લખે એવું નહીં ભારતમાં જવું હોય અમેરિકામાં આપણે અહીંયા આગળ અમુક સંતો હોય ને તો હું કહું કે આ ડોક્ટર પાસે જવું તો કે ના બહુ દવા લખશે નથી જવું પેલા ડોક્ટર ફ્રી હોય ત્યારે જશું રુચિ ઉપર છે કે ડોક્ટરનો વિઝન કોઈનું ખોટું નથી ઓછી આપે છે એનું વિઝનય બરાબર છે વધારે આપે છે એનું વિઝન એ બરાબર છે એ એના વિઝનથી જોતા હોય એ ડૉક્ટર છે આપણી જેમ ભણ્યા વિનાના નથી એટલે એ જે કરતા હોય બરાબર કરતા હોય એની પ્રેક્ટિસ જે પ્રકારથી એ રીતે કરતા હોય પણ ઘણાકને અલગ અલગ રીતથી બધી રીત હોય ઘણા ડૉક્ટરો એવા હોય કે તમે ગમે એવો મોટો રોગ હોય ને તો તમને બીવરાવે નહીં તમને એમ કે કશું નથી કાંઈ નથી તમને જેવું છે ને એવું જ મારે છે તમારા કરતાં કોલેસ્ટ્રોલ તો મારે વધારે છે ચિંતા ના કરો આમ કરીને તમને હળવા કરી દે અને ઘણા ડોક્ટરો ઓહો એકસો ત્રીસ મરી જશો મરી જશો તમે હું પણ આ હવે જો તમે નહીં કંટ્રોલ કરો મરી ગયા તમે ના ભરવાના હોય તો એ તમને ચક્કર આવે અને ઘણા ડોક્ટરો એવા એકસો પિસ્તાળીસ હવે મારે એકસો સિત્તેર છે હું કરો ચિંતા કરો છો કાંઈ નહીં તમારે થોડી કસરત કરવાની થોડું ખાવાનું ધ્યાન આપવાનું આ દવા લેજો બાકી બીજી બહુ ચિંતા ના કરતા તો બે ડોક્ટરમાં કયા ડોક્ટર સાચા બંને સાચા છે સાચા બંને છે પણ બેની રુચિ બેયનો નેચર બેયનું વિઝન બેયનો એક્સપિરિયન્સ એ જુદો જુદો હોય બેહીનો એ જુદો જુદો હોય એટલે એને જે પ્રકારના એક્સપિરિયન્સ જે પ્રકારની રુચિ જે પ્રકારનો નેચર એ પ્રકારથી એ વર્ણન કરે એમ આમાં એવું જ છે એમ કે છે કે જેવી રીતે પ્રકૃતિને રુચિ જોઈને જો વૈદ દવા આપે તો બધાએ દવા લેવાનું પસંદ કરે પ્રકૃતિ મળ્યા સિવાય કોઈ કડિયાતું દવામાં આપે અને એક વૈદ એવો હોય કે કડિયાતું તો કડિયાતું નહીં તમે પણ છે ને આ એક કામ કરજો અડદ્યુ રોજ એક જમજો ને એની ભેગા આ જમજો તો કયું પસંદ કરે માણસ અડદ્યુ જ પસંદ કરે ને કહો પેલો શું આવે છે ગુલાબ ગુલાબનું ઉપર લગાવે હે પેલું ગુલાબનું એક આવે છે પાનબીડામાં લગાવે ગુલકંદ બે પ્રકારના વૈદ આવી ગયેલા છે સંતોની દવા કરવા બહુ પહેલા તે એક વૈદ આવ્યો ને એને કડિયાતુને આવી બધી દવા આપી તૂરી ને કડવી ને આવી પીવો તો આવું થાય અને બીજા વૈદ આવ્યા ને ગોલકંદ વાળી દવા લાયા કે ગોલકંદ ની અંદર તમારે આ પ્રકારનું ઉમેરીને આ દવા લેવાની તો બધા કઈ પસંદ પસંદ કરે કરે એટલે એવું છે ને જો દવાખાનું ચલાવવું હોય તો આપણી રૂચિ જાણવી પડે પ્રકૃતિ મળ્યા સિવાય કોઈ મોટો વૈદ હોય તો પણ તેને કોઈ નરનારી માનતા નથી પ્રકૃતિ મિલે વિન વૈદારી તાકુન માનત કો નર નારી પ્રકૃતિ મિલે તબ વૈદ કુમાને ગુરુ કુદેવ કરી કે જાને ગુરુ કુદેવ કરી કે જાને પ્રકૃતિ મળ્યા સિવાય કોઈ મોટો વૈદ હોય તો પણ એને કોઈ નરનારી માનતા નથી જેને જેમ રુચિ પ્રકૃતિ મળે ત્યારે વૈદ્યને માને છે તેમ ગુરુને પણ દેવ જેવા ગણીને માને પૂજે છે પણ પ્રકૃતિ મળે તો વૈદ્ય શરીરના રોગને મટાડે છે તે કાંઈ જીવને નિરોગી નથી કરતો જીવને ભૌસાગરનો અપાર રોગ થયો છે ગુરુના સિવાય તે રોગને કોણ દેખાડે આપના સિવાયના જેટલા ગુરુઓ કહેવાય છે તે તો અમને જણાય છે કે બધા ભૌસાગરમાં ડૂબેલા જ છે અત્યારે જ્યારે અમને આપના દર્શન થયા ત્યારે એ બધું સમજાયું ને દેખાયું છે શ્રીજી મહારાજની વાત દ્વારા અંજારના મુમુક્ષુઓને આંખો ખુલી ગઈ છે કે અમને તમે સાચા સદગુરુ મળ્યા છો અમારે તમને આવે સેવવા છે સ્વામી અમે મનમાં નિર્ધાર કર્યો છે આવે જેમ આપ કહો તેમ અમારે કરવું છે જે કોઈ પણ મનુષ્ય આપના વચનરૂપી દવાને પ્રેમથી લેશે તેનો ભૌરૂપી રોગ બધો જ મટી જશે ભગવાનના વચન છે એ જ દવા છે ભવસાગરને ટાળવા માટેની અને તરવા માટેની નાવ અને ભૌસાગરને ટાળવા માટેની દવા ભગવાન શ્રી હરિના વચન છે એ વચન એટલે કે શ્રીજી મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રી એ શ્રીજી મહારાજની આજ્ઞા છે એના પ્રમાણે વર્તીએ એટલે ભવસાગરને તરી જવાય શ્રીજી મહારાજ કે આલોક અને પરલોકને વિશે અતિ સુખીઓ થશે મહારાજે પોતે જ વરદાન આપેલું છે હવે જેમ આપ કહો તેમ અમારે કરવું છે અને તમારા વચન એવા છે કે બીજા ગુરુઓના જે વચન હોય તે તો ઘોર નરકમાં નાખે તેવા હોય છે આવું બોલીને તે સૌ લોકો શ્રીહરિની પાસે વર્તમાન શ્રીહરિ પાસે વર્તમાન નિયમ ધાર્યા તે મતવાળા સારા હરિભક્ત થયા બધાય સારા હરિભક્ત થઈ ગયા તેમણે જે અગિયાર નિયમ કહેવાય છે તેના નામ શીખી લીધા આપણે રોજ નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ તવઘનશ્યામ એમાં જે આપણે નિત્ય ગાઈએ છીએ એમાં અગિયાર નિયમો આવે છે ન ખાવત મધ્યકુ પીવત ભાગ બળભાગ કો સ્પર્શત નહીં એ જે આપણે બોલીએ છે ને રોજ એમાં અગિયાર નિયમ કયા તો પહેલો નિયમ દારૂ ન પીવો અગિયાર નિયમ પાડવાથી સુખી થવાય ઉત્તમ નિરકલ્પ નિશ્ચયમાં આપણે નિત્ય ભગવાન પાસે માગીએ છીએ પ્રભુ આ નિયમની અંદર રહીશું પ્રેમાનંદ સ્વામીનું પદ છે પ્રેમાનંદ સ્વામી આ સત્સંગની રીત રોજ યાદ રહે એના માટે રોજ આ પદને સદગુરુઓએ ગોપાળન સ્વામીએ એને રોજના નિત્યક્રમમાં મૂક્યું આપણને રોજ યાદ રહે કે આપણે શું પામવાનું છે ઉત્તમ નિરકલ્પ નિશ્ચયને આપણે પામવાનો છે એમાં સૌથી પહેલો નિયમ છે દારૂ ન પીવો માંસ ન ખાવું સહજ છે આ કથા સાંભળવા વાળાને આ ઉપદેશ હોય જ નહીં કારણ કે આ તો બધું સહજ થઈ ગયું હોય દારૂ ન પીવો એ તો કથા સાંભળવાવાળા કોઈ પીતા જ ના હોય ને પીવાવાળો બહુ સાંભળતો ના હોય માંસ ન ખાવું પણ હવે માંસ ન ખાવું દારૂ ન પીવો પણ જો ગાળ્યા વિનાના પાણી હમણાં આગળ આવશે કે નિયમ અનગઢ પાણીને દૂધ પીવું નહીં ત્યારે વાત કરીશ માંસ ન ખાવું એ તો આપણે આમ પ્રત્યક્ષ રીતે તો કંઈ માંસ કોઈ ખાતા ના હોય પણ જો ધ્યાન ન રાખો અનાજ બગડી જાય કેટલાક મસાલાઓ એવા હોય કે બહુ જૂના થઈ ગયા હોય એને પછી ચાળો નહીં અમુક વરસ સુધી એક વર્ષ જૂના થઈને ચાળો નહીં બહુ ઓછું હોય છે વિદેશોમાં બહુ જ ઓછું આવું બનતું હોય છે છતાં પણ ધ્યાન રાખવું નહીં તો ઘણીક વખત ઘણા ભક્તોને ત્યાં અમુક ડબ્બા ખુલ્યા જ ના હોય એ ડબ્બાની અંદર જીવાત પડી ગઈ હોય અને પછી તમે ઉતાવળમાં ક્યાંક જો એને બાફી દો તો પ્રોબ્લેમ થાય અત્યાર સુધી ફ્લાવરમાં ઈયળ નહોતી આવતી એવું લાગતું હતું કે અહીં વિદેશમાં તો અમુકમાં કશું હોય જ નહીં પરંતુ ઘણીક વખત આવે અહીંના ફ્લાવરમાં પણ ઈયળો આવવાની ચાલુ થઈ ગઈ છે દેશમાં તો હોય જ છે લાગગટ હોય છે લાગટ હોય છે અને એવી હોય ને એ કલરની ને એટલી પાતળી હોય ને કે દેખાય જ નહીં હવે જે ઊભા ઊભા લારીઓ પર પાઉભાજી ખાતા હોય ને હોટલમાં પાઉભાજી ખાતા હોય કયો ત્યાં આગળ એની માટે ફ્લાવર સાફ કરવાનો છે કેવી રીતે સાફ થાય કેટલી પાતળી વાળ કરતાં પાતળી એળો હોય છે એ કેવી રીતે સાફ થાય મરચાંને તમે ક્રશ કરો તો ઘણીક વખત ઘણા મરચાંની અંદર અંદરથી હળેલા હોય છે અને મરચાંની અંદર ઈયળ બેઠેલી હોય છે હવે તમે એને જો સીધે સીધા આમ કટ કર્યા વિના સીધા જ કરી નાખો તો ક્યારેક નુકસાન થાય અમુક પ્રકારના મરચામાં હોય છે પણ હોય છે નથી હોતું એવું નહીં કોઈક દિવસ આવું નીકળી જાય છે ખજૂર છે ખજૂર તમે તૈયાર લાવો છો ડબ્બામાં હવે ખજૂર તો ડબ્બામાં જ મળવાના છે પણ એ ખજૂરને તમે આમ સીધું આમ 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 ફોલો અને પછી અંદરથી ઠળીઓ જ્યાં હોય ને એ ઠળિયાની એ આજુબાજુની અંદર ઘણીક વખત જાડી બાજી ગયેલી હોય છે એની અંદર પણ જીવાત હોય છે હવે તમે સીધું જ આમ મોઢામાં નાખી દો ને પછી ઠળીઓ કાઢો તો તમને ખબર જ ન હોય કે અંદર છે એટલે એ બધી રીત થોડીક શીખવી જોઈએ અમે સંતો હંમેશા કોઈ પણ વસ્તુ હોય ને ખજૂર હોય કંઈ પણ હોય કાજુ હોય તેને આમ ફોલીએ આમ આમ એનો ટુકડો કરીએ ટુકડો કરીને આમ ફોલીને અંદર પહેલાં જોઈએ પછી એને ઠાકોરજીને ધરાવીને પછી જમાડવામાં ઉપયોગ કરીએ એટલે એવી વસ્તુઓ છે કે ભક્ષણ આમ પ્રત્યક્ષ ન થતું હોય પણ તમે ધ્યાન ન રાખો તો પરોક્ષ રીતે અવશ્ય મેવ થઈ જતું હોય આગળ પણ આ તો વાત આવી છે એટલે હું એ વખતે કરી ફરીથી કરું છું તમારા ઘરમાં અજમો મસાલામાં સૌથી ખતરનાકમાં ખતરનાક અજમો છે અજમો છે એને જે ડ્રાય જે જગ્યાએ તમે ગરમી છે વધારે અત્યારે સમર ચાલુ થયો એમાં પણ જે ફ્લોરિડા બાજુનો પ્રદેશ છે એ બાજુ બહુ ગરમી હોય તો એમાં એમાં જીવાતો પડવાની બહુ શક્યતાઓ છે અજમો એક એવો છે તમે તાજો લાવીને સરસ મજાનો સાફ કરીને મૂક્યો હોય પણ ફ્રીજમાં જો ના મૂકો અને એને ગરમ તમારું ગેરેજ હોય એમાં મૂકો એ જો છ મહિના થાય તો એ અજમાની અંદર ઓટોમેટિક અમુક પ્રકારની જીવાતો પડે અજમાની અંદર પડી જાય મરી જાય અને અજમો કાનાવાળો હોય ને એને તમે ચાળો ને તો એવી જીવાતોની આમ નીચે એટલી બધી જીવાતો નીકળે કે ના પૂછો વાત આવી બધી ઘણી બધી ક્ષતિઓ આપણા રસોડામાં રહી જતી હોય અને આ બધું અમને એટલે જ્ઞાન કે આ બધું અમાર કરવાનું પુરુષોને તો ખબર ના હોય કારણ કે પુરુષોને રસોડામાં જવાનું નહીં પણ અમે તો મહારાજની રાણી હતી એટલે અમારે તો રસોડું કરવું જ પડે રાંધવું જ પડે અમારે ક્યાં તૈયાર ખાવાનું છે એટલે અમારે સાફ સફાઈ કરવાની હોય જોવાનું હોય એટલે અમને ખબર હોય કે આટલી વસ્તુમાં આવું આવે અને એ જગ્યાએ ધ્યાન ભગવાનના ભક્તો રાખતા જ હોય છે ઘણું પવિત્રને ચોખ્ખું રાખતા હોય પણ આ અમુક અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં થાય બીજું તમે જે ફ્રોઝન દાણા વાપરો છો ફ્રોઝન તમે પાપડી વાપરો છો પાપડી છે ફ્રોઝન તુવેર દાણા વાપરતા હો પછી ઊંધિયું તમને બનાવવાની ઈચ્છા થઈ ગઈ તે આખી પાપડી ફ્રોઝન મળતી હોય છે એ વાપરો છો બહુ જોવું પડે તાજા તુવેરના દાણા તમે ફોલો ને અને તાજા તુવેરના દાણા ફોલાય એ ફોલ્યા પછી પણ એની અંદર કોઈ જગ્યાએ તમને આખા દાણામાં ક્યાંય ઈયળ ના દેખાતી હોય પણ એ દાનાઓ તમે ભેગા કરી અને એક પોટલી વાળીને ફ્રીજની અંદર એક જગ્યાએ મૂકી રાખો ત્રણ દિવસ પછી જોશો ને તો અંદર કેટલાક દાણામાંથી અંદર ઓટોમેટિકલી એવી જાડી ઈયળો અંદર ઉત્પન્ન થઈ ગઈ હશે અંદરથી જ નીકળી હશે એ દાણાઓ પણ આખા ચેક કરવા પડે ફ્રોઝન દાણાની આમ કોથળી તોડીને આમ સીધી જવા ના દેવાય એને તમારે કાઢી અને પછી આમ આમ પેલું અનાજ જોતા હોય ને એમ એમ સાફ કરવી પડે અને સાફ કર્યા પછી તમારે દાના અંદર ન ખાય તમે આમ તોડો કે ઓ આપણે વિદેશમાં બે ડોલરની લાવ્યા એટલે કમ્પ્લેટ જ હોય આમ કરીને તોડીને સીધી ધોઈને જવા દીધી એવું થાય નહીં આ બધી વસ્તુનું હા વટાણામાં નથી પ્રોબ્લેમ પણ તુવેર દાણા ને પાપડી આ બે જે ફ્રોઝન આવે છે એ બે વપરાશની અંદર ધ્યાન રાખવું પડે નહીં તો એમાં એની અંદર પણ હિંસા થઈ શકે છે ભક્ષણ થઈ શકે છે જેની ભગવાનના ભક્તોને ખ્યાલ ના હોય એવી જગ્યાએ જ હું લઈ જાઉં છું જે જગ્યાએ તમને ખ્યાલ છે ફ્રોઝન જેટલી વસ્તુ મળે છે તૈયાર તમે ફ્રૂટ મળતું હોય ફ્રોઝન કે ફ્રોઝન બીજી કોઈ વસ્તુ મળતી હોય તો એમાં ધ્યાન રાખવું પડે જોવું પડે નહીં તો એની અંદર તો હવે અંદર જતું રહ્યું તો ખબર જ ના પડે આપણને શું થયું એ સંતોના નિવાસમાં ફ્રોઝન તો ઠીક પણ તાજું હોય ને તાજું હોય ને તુવેરદાના હોય કે પાપડી હોય કે કાંઈ હોય અહીં નહીં દેશની વાત કરું છું દેશમાં દેશમાં તો બહુ જ જીવાતો હોય તો એ સાફ કરવાવાળા સ્પેશિયલ બે કે ત્રણ જ જન હોય બાકી બધાને ફોલી નાખવાનું પણ જોવાની અંદર છે ને આપણા રણછોડ ભગત જેવા હોય ને એ બે હે છેલ્લું એ પાસ કરે ને ત્યારે તપેલામ નખાય ત્યાં સુધી તપેલામ બીજા કોઈ પણ સાફ કર્યું હોય તો એક બે જણ એવા શાર્પ નજરવાળા હોય કે એના બિલકુલ પકડી જાય ડાઘો પકડી જાય એવા સાફ કરે ત્યાર પછી એ તપેલે ચડે ત્યાં વિના ના ચડે એટલે આ બધું માંસ ભક્ષણ છે ને એની અંદર આ બધું ધ્યાન રાખવું પડે બીજી રીતે આપણે માંસ ના ખવાતું હોય પણ આવી રીતે પછી બીજા ફૂડ કલરો આપણે વાપરતા હોય ફૂડ કલરો જે વાપરતા હોય ફૂડ કલરની અંદર પણ જોવું પડે ફૂડ કલરો બધી બહુ રીતે બનતા હોય છે પછીથી કેટલીક વસ્તુ એવી આવતી હોય છે કે જે વચ્ચે એકવાર બતાવી બતાવી હતી ઈ લખીને ફોર ટુ ફાઈવ ફોર ટેન એવા નંબરો જ છે અમુક એ સંતો એકવાર મોકલી હતી લિંક એ પ્રકારનું લખેલું હોય હવે તમે વાંચો તમને ખબર જ ના પડે કે આ ઈ એટલે તમે સમજો કે કેમિકલ હશે કે કાંઈ હશે પણ એનું ઉત્પાદન મીટમાંથી થયેલું હોય છે અને એ વસ્તુઓ વપરાતી હોય છે આપણા રેગ્યુલર પેકેટોમાં તો તમને ના ખબર પડે કે આ રેગ્યુલર પેકેટ તમે તોડીને વાપરી નાખ્યું પણ એની પાછળ એવા કોડ લખેલા હોય છે ઓનલાઈન ગૂગલમાં પણ હોય છે તમારા ઘરમાં છોકરાઓ હોય એને તમે કહેશો તરત કાઢી આપશે ઘણી વખત તમને થોડુંક ઇંગ્લિશ આવડતું હોય બહુ ડીપમાં ના જઈ શકતા હો તમે પાછળ જોઈ લીધું હવે ઈ ફોર ટેન લખ્યું હોય તો તમે સમજો કેમિકલ હશે કે કાંઈક હશે એ ક્યાં આપણાથી ના ખવાય એવું હોય પણ ના ખવાય એવું હોય છે માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું વિદેશમાં છીએ એટલે ભગવાનની એટલી કૃપા ગણો કે જે હોય એ લખેલું હોય બાકી અમુક જગ્યાએ લખેલું જ ના હોય એટલે તમારે કાંઈ જોવાનું જ નહીં ભેળસેળ અંદર જ આવતું હોય જોવાની કોઈ વાત જ નહીં પણ અહીં તો બધું સ્પષ્ટ કે કે આ કેવી રીતે થાય છે કેમ થાય છે ઘણા બધા એવા એવા પદાર્થો છે કે જે પદાર્થો એનિમલમાંથી મેળવવામાં આવે છે વનસ્પતિમાંથી પણ મળે એનિમલમાંથી પણ મળે હવે તમને કેમ ખબર પડે બેનું નામ એક જ હોય એ કંપનીમાં ફોન કરીને પૂછવું પડે કે આ વાત તમે ક્યાંથી મેળવી છે અહીંયા આગળ જે એક વસ્તુ અમારે આવી હતી તો પછી અમે તપાસ કરાવી કે આ કંપનીમાં ફોન કરો કંપનીમાં ફોન કર્યો તો કંપનીવાળા કે કે અમે ગેરંટી ના આપીએ કે આ વેજીટેબલમાંથી જ અમે મેળવીએ છીએ અમને જ્યારે જે વસ્તુ ઉપલબ્ધ હોય એમાંથી લઈએ લો હવે શું કરો તમે અમારી પાસે જે વસ્તુ જ્યારે અવેલેબલ હોય એ વસ્તુમાંથી અમે લઈએ અમારે તો વસ્તુ આરે મતલબ ક્યાંથી લઈએ છે એનારે મતલબ નહીં માટે એ પણ ધ્યાન રાખવું આવું ઘણું બધું છે કે આપણને ઘણી વખત લાગે કે આપણે તો ઓકે 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 પણ ઘણી વખત ના હોય આ તો આજે વાત નીકળી એટલે મને સ્મૃતિ આવી એટલે મેં તમને કીધું આવું ઘણું હજુ તમારી પાસે હશે ને કોઈ ભક્તો આવું વ્યવસ્થિત રીતનું સંશોધન કરી અને કમ્પ્લેટ એનું માળખું બનાવી અને ઘણા ભક્તો આપણે એવા છે કે આવું બધું કરી શકે એનો આખો એક ચાર્ટ બનાવીને તૈયાર કરીને બધા ભક્તોને ગ્રુપમાં મૂકી દેવો એટલે દરેકને ખબર હોય એક એવો ચાર્ટ જે ભક્તોને હોય તૈયાર કરીને સંતોને મોકલી આપજો કે આટલું આટલી વસ્તુઓ આવે છે જેનાથી દરેક ભક્તોને ખ્યાલ રહે અને ભગવાન આગળ આપણાથી ક્યારેય અપરાધ ના થાય આપણા જીવનમાં પણ અપરાધ ના થાય આ મને જેટલી સ્મૃતિ આવી એટલું મેં તમને કીધું પછી અહીં આગળ કે છે ચોરી ન કરવી અંજારના ભક્તોએ આ મહારાજ પાસે નિયમ શીખ્યા ચોરી ન કરવી ચોરી ના કરવી એને બધા સહજ રીતે સમજી શકે છે અને ચોરી ઘણી બધી પ્રકારથી થતી હોય છે એનો વિસ્તાર શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કરેલો શ્રીજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની અંદર કરેલો છે પૂજ્ય ગુરુજી એની ઉપર કથા પણ કરેલી છે એટલે તમે ત્યાંથી ધ્યાનથી એ બધું સાંભળી શકશો શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી છે એના ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્રીસ અઠ્યાવીસ એકસો પાંત્રીસ આટલા શ્લોકોની અંદર જે વાત વાત છે એ શ્લોકો નિયમની અંદરની છે જે શિક્ષાપત્રીમાં મહારાજે લખેલું છે અને શ્રીજી મહારાજે કહ્યું બીજા ચોથો નિયમ કરે વ્યભિચાર ન કરવો અમારો જે આશ્રિત છે એને ક્યારેય વ્યભિચાર ન કરવો અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમને વ્યભિચાર ન કરવો જૂકટું આદિ જે વ્યસન એનો ત્યાગ કરવો મહારાજે અઢારમા શ્લોકની અંદર આ કીધેલું છે ક્યારેય ન કરો સત્તરમાં શ્લોકમાં મારા મહારાજે કહ્યું છે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગીએ કોઈએ ચોરીનું કાર્ય ન કરવું મહારાજે પંદરમા શ્લોકમાં કીધું છે જે માસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરાને અગિયાર પ્રકારનું જે મધ્ય દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું આ મારા જે આ બધું આ શિક્ષા પત્રીમાં કીધેલું જ છે પછી વ્યભિચાર ન કરવો એને પણ આપણે ઘણી વખત સમજેલા હોઈએ એટલે આપ સર્વે જાનો છો એનો વિસ્તાર નથી કરતો વટલવું નહીં ને વટલાવું નહીં આ પાંચ વર્તમાનમાંનું એક વર્તમાન છે દારૂ માસ ચોરી અવેરી વટલવું નહીં ને વટલાવું નહીં પાંચ વર્તમાન પણ છે વટલવું નહીં ને વટલાવું નહીં એટલે આમ એનો સીધો અર્થ સાદો અર્થ તો એ થાય છે પોતે જે જ્ઞાતિમાં છે પોતે જે આશ્રમમાં છે એનાથી નીચે કોઈ હોય તો એના હાથનું એનાથી રાંધેલું ખવાય નહીં ઉપર હોય તો ખવડાવાય નહીં આનો સીધો અર્થ આ થાય છે પણ આજના યુગ પ્રમાણે એટલું રાખો કે ગમે ત્યાં બહારનું ના ખાવું આટલું રાખો ને તોય મહારાજ રાજી થાય ગમે તે બહારનું ના ખાઈ લેવું ભગવાનને ધરાવીને જે જમાય એ જમવું ભગવાનના ભક્તને ઘેર તમે જમો વાંધો નથી દારૂ મીઠ જેના ઘરમાં ના હોય એને ઘેર જમો કઈ વાંધો નથી ડુંગરી લસણ વિનાનું હોય એવું તમે ઠાકોરજીને માનસી કરીને જમી શકો છો કારણ કે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે બધાય વ્યવહારો કરવાના હોય ખાલી સત્સંગીને ઘેર જ જવાનું હોય એટલા સુરવીર હો તમે કે કોઈ સંબંધ જ બી છે ના હોય એવા છે એવા એ હરિભક્તો છે કે જેને સત્સંગી સિવાય કોઈ સંબંધ જ નથી રહ્યો તોય કંઈ વાંધો નથી પણ માની લો કે તમારે છે વ્યવહારિક સંબંધો બધાય અને તમે સંસારમાં છો રાખો રાખવા પણ જોઈએ ખોટું પણ નથી પરંતુ આપણા નિયમ છોડીને નહીં ધર્મ નિયમને નેવે મૂકીને કોઈને રાજી કરવા નથી મહારાજ કુરાજી થાય એવું આપણે કોઈને રાજી કરવા પ્રયત્ન કરવો નહીં બધાના જાળવો પણ શ્રીજી મહારાજનો સંબંધ ન તૂટી જાય એવી રીતે જાળવો શ્રીજી મહારાજને હૃદયમાં દુઃખ ના થઈ જાય એવી રીતે જાળવો એ જરૂરી છે વિધવાના સ્પર્શથી થી બચીને ચાલવું છઠ્ઠો નિયમ છે વિધવા સ્પર્શત નહીં કરતનાત્મઘાત વિધવા કુ સ્પર્શત નહીં ગણા ને તો સાંભળી હોય ને સાંભળી ને કોઈ દી ચોપડી લઈને ના કરી હોય ગણા આપણે આ બધું વંદુ સહજ આનંદ અનુપમ સાર ને રે લોલ તે કોઈ દી આમ ચોપડી ખોલીને ને કોઈ દી ચેષ્ટા બોલ્યા જ ના હોય એટલે રે લોલ પછી એને જે આવડે એ હોઠ ફફડાવતા હોય આ જન્મંગલ નામાવલીથી પૂજન કરાવે ત્યારે હવે આ આગલાને પાછલા શોખ પૂરા આવડતા ના હોય તો હવે જોઈ જોઈને જેને તૈયાર ના કર્યું હોય એ પછી ગમે તે બોલે એટલે મંત્રોચ્ચાર ને સ્તુતિ બધું કંઈ વિચિત્ર થાય એવું થાય નવીનજી મોત બોલે તો આખું જુદું જ બોલાય એ બધા ભેગા બોલાતું હોય તો બોલાય નહીં તો જો આપણને માઇક લઈને દીધું હોય અને જો ચોપડીમાંથી તૈયાર કરેલું ના હોય પછી એને બોલાવો ને તો એ એક ટેલેન્ટ શો થઈ જાય એક ટેલેન્ટ શો એવો રાખવા જેવો છે હરિભક્તો ને એકવાર ભેગા થાય ને બધા ત્યારે તમે જોજો એક દિવસ આપણે એવો અચાનક રાખીશું કે હાલો બધા સ્તુતિ બોલો ચોપડી આપો તોય હરખી નહીં બોલે ચોપડી દેશો તોય નહીં બોલે પાછા બધાની ભેગા ઓઠ હલાવશે અઘરું છે વિધવાનો સ્પર્શથી બચીને ચાલવું આ એટલા માટે કીધું વિધવાના સ્પર્શથી બચીને ચાલવું એટલે શું વિધવા કોઈ સ્ત્રી છે જે સ્ત્રીનો પતિ ધામમાં ગયો છે જે સ્ત્રી ભગવાનને પોતાનો પતિ માનીને ભજે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે તો વિધવાને શા માટે એવું કીધું કે એનો સ્પર્શ ના એનાથી બચીને ચાલવું તે શું વિધવા કોઈને ખાઈ જાય છે કોઈ વિધવા માતા હોય કોઈ બેન હોય તો કેમ એનાથી બચીને ચાલવાનું એટલા માટે શાસ્ત્રો કે છે કે વિધવા સ્ત્રી હોય તો શ્રીજી મહારાજે કહ્યું એના ધર્મનું રક્ષણ થાય એના ધર્મનું રક્ષણ થાય એને અર્થે ક્યારેય પણ વિધવા સ્ત્રી હોય એને પોતાના સમીપ સંબંધી પુરુષ સિવાય બીજા સાથે ક્યારેય પણ કોઈ બીજો વ્યવહાર આપવા લેવાનો કઈ કરવો નહીં ગ્રહસ્થ આશ્રમી એકસો ને પાંત્રીસમાં શ્લોકમાં મહારાજે કહ્યું ગ્રહસ્થ આશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત જે ગ્રહસ્થ આશ્રમી પુરુષ તેમને પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો કરવો જ નહીં વિધવા કો સ્પર્શ નહીં એનો અર્થ એવો નથી કે કોઈ વિધવા સ્ત્રી છે અપશુકન છે એવું નથી એ તો સમાજ અડધી બુદ્ધિનો હોય ને એને ગોઠવી દીધેલું છે ખરેખર એવું નથી જેની પાસે બુદ્ધિની ખોટ છે ને એ લોકોએ ગોઠવી દીધું છે કે ભાઈ વિધવા સ્ત્રીને એ તો બધા લોકોએ આ લોકની અંદર નવરા બેઠા

બાળપણની અંદર પતિ ખોયું હોય ને આખી જિંદગી ભજન કરવાના હોય ભગવાનને પતિ માનીને ભજન કરતા હોય તો એનો ધર્મની રક્ષા થાય એને અર્થે કીધું છે વિધવાનો સ્પર્શ ન કરવો નહીં તો વિધવા કોઈ હોય અને એને ભગવાનને ભગવાનના ભક્ત હોય ને ભગવાનને પ્રત્યક્ષ માનીને ભજતા હોય ભગવાનને પોતાના પતિ માનીને ભજતા હોય તો એ હજારો જીવોના કલ્યાણ કરે એવા હોય પરંતુ નહીં સ્પર્શ કરવા પાછળનું કારણ આ છે એ કાંઈ સમાજની અંદર કાંઈ એના દર્શન કોઈ કરી લે એટલે એનાથી અપશુકન થઈ જાય આવું બધું લોકોની જે માન્યતાઓ હોય છે ને એવું કાંઈ શાસ્ત્ર કહેતું નથી શાસ્ત્ર એ શા માટે કીધું લોકો હું એનો અર્થ કરે કારણ કે શાસ્ત્રનું જ્ઞાન સત્પુરુષ થકી મેળવેલું જ ના હોય ને સાધુ થકી સમજેલા જ ના હોય એટલે શાસ્ત્રના અર્થ પણ અવળા કરી નાખે એવું થાય કોઈ દેવની નિંદા ન કરવી સાતમો નિયમ નિંદા તો દેવ કોઈની ના કરવી શ્રીજી મહારાજે કહ્યું ક્યારેય પણ ગમે એવું થઈ જાય દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ એકવીસમો શ્લોક અને વેદની નિંદા ક્યારેય ન કરવી ન સાંભળવી શ્રીજી મહારાજે કહ્યું છે દેવની નિંદા ના કરવી જે કોઈ સાત્વિક દેવી દેવતાઓ છે બધાની અંદર પુરુષોત્તમ નારાયણની શક્તિ છે પુરુષોત્તમ નારાયણની શક્તિ વડે બધા પ્રકાશમાન છે કોઈ દેવની નિંદા કરવાથી મનુષ્યની નિંદા કરવાથી શું મળવાનું એનાથી શું ફાયદો જીભ લાજે અને દેવની નિંદા કરવાનો આપણને શું અધિકાર હા આપણને જે આપણા ઇષ્ટદેવ મળ્યા હોય એને ભજીએ પણ કોઈ દેવની ક્યારેય નિંદા ના કરીએ દેવ દર્શ કોઈ પણ જગ્યાથી નીકળીએ દેવાલય આવ્યું વંદન કરી લઈએ ભલે ને બાલાજીનું મંદિર હોય વંદન કરો ત્રિકમજીનું મંદિર હોય વંદન કરો શિવજીનું મંદિર હોય વંદન કરો શા માટે વંદનની કોઈની નિંદાશા માટે હા તમને જ્યાં પ્રતીતિ છે ત્યાં પ્રતીતિ રાખો આપણા ઈષ્ટદેવની અંદર આપણને પતિવ્રતાની ટેક જોઈએ આપણું સુખ દુઃખ આપવાવાળા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે સુખ દુઃખ જે કાંઈ જોઈએ ફરિયાદ કરવી પ્રાર્થના કરવી એ શ્રીજી મહારાજને કરીએ બીજેથી કંઈથી જોઈતું નથી એનાથી બહુ નીચે જવું પડે તો શ્રીજી મહારાજે આપણને હનુમાનજીને ગણપતિ બે આપ્યા છે ત્યાં સુધી જઈએ એનોય વાંધો નથી કારણ કે મહારાજે પોતે માન્ય કરેલા દેવો છે પણ બીજા દેવો છે જે દેવો ભગવાનને માન્ય છે વ્યાસજીના શાસ્ત્રોને માન્ય છે વ્યાસ ભગવાને માન્ય કરેલા છે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે તો એને પણ વંદન કરવા જોઈએ એને પણ કદાચ આપણે એની ઉપાસના કરવાની જરૂર નથી ઉપાસના તો સ્વામિનારાયણની આપણને મળી છે એની જ થાય પણ નિંદા નહીં દેવ કોઈ દેવની નિંદા નહીં એ શ્રીજી મહારાજ કહે છે એમાંથી દ્રો ભગવાનનો જ થાય છે કારણ કે એમાં શક્તિ ભગવાનની છે આપણે એની શક્તિનો નિષેધ કર્યો એનો નિષેધ કર્યો એટલે સીધો ભગવાનનો જ નિષેધ થયો ભગવાનનો નિષેધ થયો માટે ક્યારેય પણ કોઈ દેવની નિંદામાં ટીક ટીપકા ટિપ્પણીમાં પડવું નહીં આપણને શાસ્ત્રનું જ્ઞાન હોય નહીં વ્યાસજીએ લખેલા શાસ્ત્રોની અંદર જેનો જે જે મહિમા કીધો હશે એ યોગ્ય કીધું હશે આપણે ત્યાં સુધી ના પહોંચાય તો આપણે એના વિશેની ચર્ચા કરીને કામ શું એવું હોય કે મહારાજ મહારાજ સર્વોપરી છે એ તો બરાબર છે એ તો રાખવું જ જોઈએ પણ એનો અર્થ એ નથી કે મહારાજને સર્વોપરી માનીએ એટલે આપણે બીજા અવતારો દેવતાઓ બધાના છેદ ઉડાડીએ એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી એ શ્રીજી મહારાજની પણ રૂચિ નથી શ્રીજી મહારાજ સૂર્યનારાયણ શા માટે પધરાવે સૂર્ય દેવ શ્રીજી મહારાજે ગઢપુરમાં પધરાવે શા માટે પધરાવે શ્રીજી મહારાજ સિદ્ધેશ્વર શા માટે પધરાવે શ્રીજી મહારાજને તમામ અવતારોનો આદર છે દશા અવતાર વડતાલની અંદર છે દશા અવતારની મૂર્તિઓ છે શા માટે પધરાવે હનુમાનજી ગણપતિ દ્વારમાં જ હોય છે શા માટે પધરાવે શ્રીજી મહારાજના અભિપ્રાયને સમજવા જેવો છે ભગવાન સ્વામિનારાયણને વિશાળ દ્રષ્ટિકોણથી આ સંપ્રદાયની સ્થાપના કરી છે વિશાળ દ્રષ્ટિકોણથી એ શ્રીજી મહારાજના દ્રષ્ટિકોણને સમજ્યા વિના આપણી સીમિત સમજણના કારણે આપણે કંઈ પણ ઉચ્ચારણ કરી બેસીએ મનુષ્યનું શરીર ક્ષણ શરીર આપણી શક્તિ આપણી તાકાત આપણી બુદ્ધિ હવે શિવજીની જેટલી તાકાત છે આપણી છે શિવજીની તાકાત છેટલી આપણી છે નથી તો એ શિવજી પાસે જે શક્તિ છે પરમ ભક્ત છે ભગવાનના પરમ ભક્ત છે એટલે તો શ્રીજી મહારાજે કહ્યું વિષ્ણુ અને શિવનું એકાત્મપણું જાણવું શા માટે કારણ કે બહુ સંહાર થયો છે શિવજીના નામે જે બેઠા એને વિષ્ણુને માનતા એનો સંહાર વિષ્ણુના નામે પેલા શિવ વૈષ્ણવ હોય ને ચોસ્ત એ શિવ શબ્દ જ ના બોલે કપડું સીવવું ના બોલે હાંધવું બોલે કપડું સીવવું જો બોલે તો શિવ નામ આવી છે આ પ્રકારની જે અણસમજનો ભગવાનની જ શક્તિ ભગવાન વિષ્ણુ છે એ પરમાત્માની શક્તિ રૂપે છે શિવજી છે પરમાત્માની શક્તિ રૂપે છે પરમાત્માના જ પ્રતિક રૂપે છે એનો અસ્વીકાર એટલે પુરુષોત્તમ નારાયણનો અસ્વીકાર આની ખબર નથી પડતી એ શાસ્ત્રોના આવા બધા ભેદોને શ્રીજી મહારાજે ઉકેલવા માટે આ સંપ્રદાયને બહુ વિશાળ બનાવ્યો છે બહુ વિશાળ પણ એ વિશાળતાની સાથે શ્રીજી મહારાજે અંત્યના સોળમાં એમ પણ કીધું કે જેવી રીતે હનુમાનજીને વિશે પતિવ્રતાની ભક્તિ છે ઈષ્ટ વિશે પતિવ્રતાની ભક્તિ રાખી પોતાની પતિવ્રતાની ભક્તિનો અર્થ એવો નથી થતો કે છેદ ઉડાડવો એવો નથી થતો એવો નથી થતો કૃષ્ણ શબ્દ બોલો એટલે આપણી પતિવ્રતા સ્વામિનારાયણના આપણે હોય એટલે કૃષ્ણ શબ્દ બોલાયો કે શ્યામ શબ્દ બોલાયો એટલે કઈ શ્રીજી મહારાજ ની પતિવ્રતાની ભક્તિ જતી રહે છે રે શ્યામ તમે સાચું નાનું એ આપણે ગાઈએ એટલે શું પતિવ્રતાની ભક્તિ જતી રહે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કોજો જપુ નામ આવે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કીજો કરું સેવ હવે એમ કીધું કાટીદારો દારો કર મેરો તીખી તલવાર છે મુક્તાનંદ સ્વામી આ કીર્તન લખ્યું છે પ્રભાતિયું તો ત્યાં કૃષ્ણ શબ્દ છે એ કૃષ્ણ શબ્દ કોના માટે વપરાયો છે ભગવાન સ્વામિનારાયણ માટે પણ ઘણીક વખત એટલી મોટી અણહમજનો એક શબ્દને લઈને હોય છે દરેક શબ્દ માત્ર પરમાત્માના ચરણમાં જાય છે શ્રીજી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી આપણી પતિવ્રતાની ટેક એ કહેવાય શિવજીના દર્શન કરતા હોય ને શિવજીનું મંદિર હોય શિવજીના દર્શન કરતા હોય ને તો એમાં પણ ભગવાન સ્વામીનારાયણની શક્તિનો સ્વીકાર થાય એ પતિવ્રતાની ટેક કહેવાય આપણે કોઈ પણ અવતાર કોઈ પણ દેવી દેવતાના દર્શન કરતા હોઈએ અથવા તો એનો મહિમા સાંભળતા હોઈએ મહારાજે અવતાર ચરિત્રોની કથા સાંભળવા કીધી છે એનું શ્રવણ કરતા હોઈએ એ બધું જ શ્રવણ કર્યા પછી આપણી દ્રષ્ટિ પહોંચે મહારાજ ઉપર મારા મહારાજનો કેવો મોટો પ્રતાપ છે ત્યાં પહોંચે મહારાજ કેવા આ અવતારને વિશે રહ્યા છે મહારાજ કેવા આ દેવતાને વિશે રહ્યા છે આ કાર્ય સ્વયં મહારાજ કરે છે એમ જો વિચારે અને એવી રીતે દર્શન કરે તો એ પતિવ્રતાની ટેક કહેવાય પતિવ્રતાની ટેકને સંકુચિત રાખવાની નથી પતિવ્રતાની ટેકને એવી બનાવવાની છે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ભાસેરે એને પતિવ્રતાની ટેક કહેવાય જ્યાં જોવે ત્યાં પોતાના પતિ સિવાય બીજો કોઈ સ્વીકાર જ ન થાય બીજું કશું સ્વીકારાય જ નહીં એ પતિવ્રતાની ટેક છે પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના દિયર હોય જેઠ હોય સાસુ હોય સસરા હોય પોતાના સસરા પક્ષના કોઈ આવે તો બધાની સેવા કરે ને એને બધું સરભરા તો કરે ને ખાવડાવા પીવડાવવાની કે ના કરે કે એવું કરે કે ઓહો હું તો મારા પતિની જ સેવા કરું બાકી કોઈ કોઈ માટે રોટલી નહીં કરું ખાલી પતિનું અમે બેની રોટલી થશે બીજાની નહીં થાય તે પતિવ્રતા ના કહેવાય પણ પોતાના પતિના જાનીને બધાની સેવા કરે એમ મારા ઈષ્ટદેવે મને કીધું છે એ ઈષ્ટદેવની જે ઈચ્છા છે ઈષ્ટદેવની રૂચિ છે એ પ્રમાણે મારે કરવાનું છે અને એ પ્રમાણે જે કરે ત્યારે ભગવાન રાજી થાય બાકી ભગવાન રાજી કેમ થાય અમે થાનગઢ ગયા હતા થાનગઢ અને થાનગઢમાં વાસુકી દાદા વાસુકી નાગનું મંદિર છે ત્યાં વ્યાપકાનંદ સ્વામી ગયેલા ને એટલે પ્રસાદીની જગ્યા છે સ્વામીને ત્યાં પેલી પૂતળીઓ નાચતી જોઈ ને પછી સ્વામીને ઉદ્વેગ થયો અને સ્વામી પાછા ગયા ગઢપુર મહારાજ પાસે અમે ત્યાં ગયા હતા એટલે પછી બધા દર્શન કરતા હતા ગુરુજીના સંતો બધા સાથે જ હતા ગુરુજી બધા સંતો હતા એટલા આદરથી દર્શન કર્યા એક બે ભક્તો આરે હતા એટલે એમને વાસુકી નાગનું મંદિર છે ત્યાર પછી ત્યાંથી આમ બહાર નીકળ્યા એટલે ગુરુજીએ તરત જ એક વાત કરી કોઈ પણ દેવાલયમાં આપણે દર્શન માટે જઈએ ને તો એને સંપૂર્ણ આદર આપીને દર્શન કરવા નહીં તો જવું જ નહીં જો આપણે ગયા છે તો સંપૂર્ણ આદર આપીને એની મર્યાદા રાખીને જે પ્રમાણે એની પ્રથા ચાલતી હોય એ પ્રમાણે દર્શન કરવા આપણે કઈ જગ્યાએ ન જઈ શકીએ જ્યાં માસનું નૈવેદ્ય ધરાવાતું હોય ને એ દેવી દેવતાઓના મંદિરમાં આપણે ના જવાય માંસનું નૈવેદ્ય ધરાવાતું હોય દારૂ ધરાવાતું હોય એ જગ્યાએ ક્યારેય પણ વૈષ્ણવ માત્ર કે ભગવાન સ્વામેનો આશ્રિત માત્ર એને પગ પણ ના મુકાય ત્યાં કારણ કે કોઈ શાસ્ત્ર હિંસાનું પ્રતિપાદન કરતું જ નથી જે કોઈ પૂર્વના શાસ્ત્રો પ્રમાણે હિંસા અંદરથી ગોતી છે ક્ષેપક શ્લોકો અંદર નાખી નાખીને બનાવેલું છે કોઈ શાસ્ત્ર હિંસાનું ધર્મનો પાયો જ અહિંસા છે એક પાયો જ અહિંસા છે કોઈ ધર્મ હિંસાનું પ્રતિપાદન કરતો નથી ધર્મ સુખકારી હોય જીવ પ્રાણી માત્રને હિંસા સુખકારી છે હિંસા જીવ પ્રાણી માત્રને સુખકારી થાય કદાચ એકને ખાવા માટે સુખકારી થાય પણ જે મરે છે એને સુખકારી છે એને દુઃખકારી છે ધર્મ દરેકનું હિત કરવા વાળો દરેકને સુખ આપવા વાળો હોય અહિંસા પરમો ધર્મ અહિંસા એ પરમ ધર્મ છે માટે જે જગ્યાએ એવું થતું હોય લોકો કરતા હોય તો એ કરે છે એવી રીતે કરે છે કે આગલા લોકો ખોટું કરી ગયા એટલે પાછલા લોકો કરે છે એ ભોળા છે એને નથી ખબર એને આગળ એના બાપ દાદા વખતથી હાલતું આવ્યું છે એવા વચ્ચે કોઈક આવી ગયા હોય એને ક્ષેપક શ્લોકો નાખ્યા અને ક્ષેપક બધું નાખી દીધું એ પ્રમાણે હાલવા માંડ્યું પણ એવા જ્યાં હોય તામસી દેવી દેવતાઓ ત્યાં આપણે ના જવાય ત્યાં ના જવાય ક્યાંય દારૂ પીવડાવાય છે દારૂ ધરાવે છે એ જગ્યાએ એ મંદિરમાં આપણે દર્શન કરવાની એનો થાંભલો જોવાય ના જવાય એની ગમે એટલી કોતરની હોય તો એ જોવાનું આપણે શું કામ કશું કામ નથી પણ હા સાત્વિક દેવી દેવતાઓ છે જે વ્યાસ ભગવાનને માન્ય છે વ્યાસ ભગવાને જેની કથાઓ લખી છે પુરાણોમાં જેની કથાઓ છે એવું કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય ત્યાં જઈ શકાય છે ત્યાંથી આપણે નીકળ્યા હોય તો એને વંદન પણ કરી શકાય છે વંદન પણ કરવા જોઈએ મહારાજ એટલે જ પંચદેવ શિક્ષાપત્રીમાં માન્ય કરેલા છે એટલે ભગવાનનો ભક્ત ક્યારેય પણ ઉપાસનાના પાવરમાં પતિવ્રતાની ટેકમાં કોઈ અવતાર કોઈ દેવ એની નિંદા ક્યારેય ન કરે હા કોઈની નિંદા ન કરવી એ તો બરાબર છે પણ પોતાના ઈષ્ટદેવની પતિવ્રતાની ભક્તિ પણ એવી જ જોઈએ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે એ નિષ્ઠા પણ એવી જ જોઈએ એમાં એક કાચી કાચપ ના જોઈએ અને બીજાને આદર આપવામાં પણ કાચપ ન જોઈએ એવો વિવેક જેને રહે છે એની ઉપર શ્રીજી મહારાજનો રાજીપો થાય છે એની ઉપર તમામ દેવી દેવતાઓ ઈશ્વરો એનો પણ રાજીપો થાય છે પતિવ્રતાની ટેક જોઈને બધા રાજી થાય હા બધી જગ્યાએ બધું કોઈ ટેક જ ના હોય એની પર કોઈ રાજી થતું નથી જેને એક ટેક છે ને એની ઉપર બધા રાજી થાય છે પણ ટેક હોવી જોઈએ એવું ના હોવું જોઈએ કે આંટી હોય એવું ના હોવું જોઈએ કે જેનાથી કોઈનો કોઈની નિંદા થઈ જાય કોઈનો દ્રોહ થઈ જાય કોઈ ભગવાનનું સ્વરૂપ એ છે ભગવાન જે સ્વરૂપે કાર્ય કરતા હોય ને આપણાથી દ્રોહ થઈ જાય એવું ક્યારેય ન કરવું એવું ક્યારેય ઉચ્ચારણ ન કરવું એવું ક્યારેય બોલવું નહીં અને એવું ક્યારેય વિચારવું નહીં આવા બધા નિયમો ત્યાં આગળ ભગવાનના ભક્તો જે નવા થયા એ બધા લે છે યાદ રાખે છે હજુ કથા છે બાકી એને આપણે આવતીકાલે સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ